હેલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત. બોલો, મારા તરફથી આશીર્વાદ બધા સબસ્ક્રાઈબરને. આજે હું નાસ્તો બનાવું છું. નાસ્તામાં જો આ ઘઉંનો લોટ લીધો છે, હવે એમાં મીઠું નાખું છું ઘઉંના લોટમાં. હવે લોટ બાંધું છું અંદર, બંને અંદર છે ને મીઠું નાખ્યું. હવે એમાં મેં મોણ નાખ્યું છે, મીઠું નાખ્યું, મોણ નાખ્યું ને હવે પાણીથી હું પઠણ પૂરી હોય ને એવો લોટ બાંધીશ. હું નાસ્તો બનાવું છું, એ નાસ્તો બનાવીશ ને હું તમને બતાવીશ. પેલા લોટ બાંધી નાખું. હવે આ લોટ બંધાઈ જશે ને એટલે આ બટેટા છે, આ બટેટાની છાલ ઉતારીશ, પછી આનો માવો કરીશ. માવો કરીશ, છાલ ઉતારી પછી એની અંદર આ નાખીશ. લાલ મરચાંનો હું કે લાલ આવડે રેડ ચીલી, અને પછી એમાં બધા મસાલા જશે. આ કોથમરી, ટમેટા બધું આ માવાની અંદર જશે. પછી આગળ ઉપર હું દેખાડું છું. અત્યારે હું લોટ બાંધી નાખું પૂરીનો પઠણ, પછી આગળ દેખાડું છું. જો આ પૂરીનો લોટ બાંધી નાખ્યો છે, આ પૂરીનો લોટ પઠણ બાંધ્યો છે મેં. હવે આને હું ઢાંકણ રાખી દઈશ. હવે અમે ચણાનો લોટ ચારીને લીધો છે. હવે એમાં છે ને રેડ ચીલી નાખી છે. આ થોડાક ઓલા લીમડો છે, આ મરચા છે. હજી માવામાં મારે નાખવાનું છે બધું. માવાની અંદર આ નાખીશ બધું. બેટર છે, બેટર બનાવું છું. આમાં છે ને હું મીઠું, જો આમાં મીઠું નાખું ને હળદર મીઠું હવે જ નથી નાખતી. જો આ મેં બેટર બનાવી રાખ, અને આ છે ને આ બધું 10 મિનિટ મારે સેટ કરવા હું રાખી દઈશ. મેં હવે જ નથી નાખ્યો, અંદર મરચા નાખ્યા છે મેં અંદર. હવે જ માવામાં આવશે, માવો બનાવીશ ને આવડો, આવો માવો બનાવીશ ને એમાં હવે જ આવશે. હવે આને હું છે ને આ બેટર બનાવ્યું છે ને આમાં હું રવો નખાઈ નાખવો હોય તો મને એવું લાગશે થોડોક ઘઉંનો લોટ નાખીશ, થોડોક નાખીશ, બહુ નહીં. હવે આને હું ઢાંકીને મૂકી દઈશ. હવે આ માવો છે ને, આ માવો મેં બટેટા બતાવ્યા હતા ને એની છાલ ઉતારી અને આ માવો મેં બનાવ્યો છે. હવે એમાં રેડ ચીલી નાખી છે મેં, આ લસણ છે, આખું લસણ છે, આખું લસણ મેં નાખ્યું છે. હવે આ છે ને મરચાં છે, લીલા મરચાં, આખું લસણ, લીલા મરચાં, રેડ ચીલી, આ ડુંગળી અને આ લીમડો, મીઠો લીમડો છે આ, અને આ કોથમરી, અને આ છે ને લીંબુ. હવે આની અંદર હું મીઠું નાખીશ હવે અને ગરમ મસાલો. આ માવો બનાવ્યા, મીઠું નાખ્યું મેં, ધાણા જીરું, આ ગરમ મસાલો નાખ્યો છે. થોડીક સાકર, કારણ કે તમે આટલું બધું નાખતા હો ને એટલે બેલેન્સ જાળવવા માટે થોડીક સાકર તો નાખવી જ પડે. હવે આ માવો, જો આ માવો તૈયાર કર્યો, હવે આને મિક્સ કરીશ.
આમાં મેં હવે જ નથી નાખ્યો, કારણ કે મેં આમાં લીલા મરચાંનું કટિંગ નાખ્યો છે. આ માવો બનાવ્યો છે, આ પૂરીનો લોટ બાંધ્યો છે અને આ બેટર બનાવ્યું છે. હવે પછી આગળ બતાવીશ. હાલો જો હું ચટણી બનાવું છું નાસ્તા હારે. આ મરચાં છે, જો આ મરચાં આમાં નાખું છું. આ મરચાં છે અને આ કોથમરી છે, મરચાં છે અને આમાં લીમડો છે, મીઠો લીમડો નાખ્યો છે મેં. અને આ બી છે. હવે આ બધી વસ્તુ, ત્રણેય વસ્તુ છે એમાં હું છે ને લીંબુ નીચોઈશ. પછી એક બરફનો કટકો નાખીશ આમાં. હવે આમાં હું મસાલા કરીશ. મીઠું નાખ્યું, ધાણા જીરું નાખ્યું, સેજ ખાંડ નાખીશ. બસ હવે હું સેજ પાણી નાખી અને ફેરવી નાખીશ. હવે આની અંદર ગ્રાઇન્ડરમાં હું ફેરવી નાખીશ આને બે કટકે. જ્યાં હું પૂરી બનાવું છું હવે આ પૂરી બની ગઈ ને. હવે હું આ પૂરીમાં જો આવી રીતે ગોળ ગોળ બધી પૂરી આવી રીતે બનાવી નાખીશ. આ હું એક હારે બે ત્રણ પૂરી જલ્દી બની જાય. જો આવી રીતે આ બધી પૂરી જો અમે બનાવી છે, આ બધી પૂરી આવી રીતે બનાવી લઈશ હું. પછી આગળ પ્રોસીજર દેખાડું છું. જો આવી રીતે બધી આવી રીતે બનાવી લઈશ પૂરી બધી. હલો જો હવે આ મૂકી છે લોટી. અરે હું આ પૂરી બધી, આ બધી પૂરી છે હું બધી શેકી નાખીશ આવી રીતે. આ નાસ્તો છે. હવે આ ધીમે તાપે બધી હું શેકીશ. હજી બીજી આટલી શેકાઈ જાય ને પછી બીજી શેકીશ. અને આ છે ને આની અંદર હું કાળા તલ નાખું છું. આ ડેકોરેટ માટે એમ આ તલ નાખ્યા છે મેં, કાળા તલ નાખ્યા છે. આ સફેદ તલ છે, આ કાળા ને સફેદ તલ છે. જા બધી પૂરી આવી રીતે હું કરી નાખીશ. અને હું થોડી ચડવા દઈશ, હમણાં થઈ જશે. આ બેટર છે ને એમાં મેં કાળા તલ નહીં નાખ્યા. અમારા આજે છે ને વિડીયો શૂટિંગ કરવાવાળું કોઈ નથી. આજે સન છે ને કોલેજ ગયો છે. હવે બારથી ચાર એની કોલેજ છે, માસ્ટર ડિગ્રી કરે છે દીકરીને દીકરો. અને દીકરી છે એ સૂઈ ગઈ છે, થોડીક તબિયત નરમ છે દીકરાને દીકરી. એટલે હવે નાનો બાબુ છે ને 12 વર્ષનો એનો વારો આવ્યો છે અટાણે શૂટિંગ કરવાનો. એ કરે છે, હવે કંઈ ભૂલ હોય તો, થોડીક ભૂલ હોય ક્યાંય તો માફ કરજો બીજું શું, કારણ કે હજી હજી નથી બહુ ફાવતો શૂટિંગ. જો આ થઈ ગયું છે, હવે હું બધી પૂરી આવી રીતે કરી નાખીશ. આ બધી
હજી આગળ પૂરી પડી છે ને એ બધી હું આવી રીતે કરી નાખીશ, શેકી નાખીશ. આ બધી પૂરી મેં કરી છે, હાઈ ક્લાસ શેકી છે. હવે આવી બધી હું કરી નાખીશ. આ માવો બનાવ્યો છે, આ બેટર બનાવ્યું છે, હવે હું આગળ પાક બતાવું છું. જો આ શેકાઈ ગઈ છે, આ બધી મેં લઈ લીધી છે પૂરી. હવે હું આ લઈ લઉં છું લોટી. આ તેલ મૂકી દીધું છે, જ્યાં બધી પૂરી આવી રીતે થઈ છે. અમે બધી પૂરી શેકી છે, આ બધી પૂરી મેં બનાવીને શેકી છે. હવે હું છે ને આમાં એવું છે કે ચમચીથી હું આમલું મીઠ ઓલો કરીશ ને મને નહીં ફાવે. એ અટાની છોકરીઓને આવું બધું ફાવે, મને જ થોડુંક ઓછું ફાવે છે. જો હવે આ બધી પૂરીમાં હું આવી રીતે લગાવી લઈશ, જા આવી રીતે આ બધી પૂરીમાં. આ જો આ પૂરી જો આવી રીતે પૂરી બધી કરવાની છે. આ માવો છે, આ પૂરી છે, આ બેટર છે, ચટણી મેં હમણાં બનાવીને બતાવી. ચટણી જો આવી રીતે આ તળાઈ જશે ને ડબલ વાર, આ શેકાણી છે. હવે હમણાં હું આ બેટરમાં બોરી કરીશ ને એટલે પાછી ડબલ વાર તળાઈ જશે, એટલે વસ્તુ ટૂંકમાં કાચી નહીં રહે એકે. જો આ જોઈ આ બધી પૂરી હવે રાખો આવી રીતે. આ બધી પૂરી હું આવી રીતે પહેલાં બનાવી નાખીશ. આ બધી પૂરી હાલો હવે હું આ બનાવું છું. સાવ ધીમે તાપે હું તેલ એટલે આટલું મૂકું છું, દાજ્યું તેલ છે ને પછી હું વારે વારે વાપરતી નથી. એ પછી બહુ એકને એક બાર બે ત્રણ વાર તેલ વપરાઈ ગયું હોય ને ખાવામાં નહીં લેવાનું, એટલે હું નથી વાપરતી. એક એક જ તળું છું એટલે બગડે નહીં, નકર શું થાય આમાં. કેવી સરસ થઈ, અંદર મસાલો ભરેલો હોય એટલે છોકરાને ખાવાની મજા આવે. જો હમણાં સરસ બની જશે બધી. અમારે એક બાબુ તો છે ને, અમારે એક કસ્ટમર તો તમે માનશો, અમારે બુક જ છે હોટલમાં, અમારે મધર ટુકમાં અમારે એક બાબુ છે ને એનું તો અમારે બુકિંગ જ છે, 10-12 વર્ષનું જ છે એનું બુકિંગ. અમારે રસોડામાં મારે બનાવવાનું હોય જ એનું. આમાં છે ને ધ્યાન બહુ રાખવું પડે. જો આ છે ને આમ કરીએ ને આમાં ઊંધી મૂકવાની, સીધી નહીં.
હવે આ બધી જો આવી રીતે હું બનાવું છું અને આવી રીતે બની છે, જો આવી રીતે આ નાસ્તો જ છે એક જાતનો, પણ મેં અલગ ટાઈપનો બનાવ્યો છે. આજે છે નાસ્તો, જો આ બધી કેવી રીતે છે, આ નાસ્તો અલગ ટાઈપનો, તમને મજા આવે. ચટણી યારે ખાવાની બહુ મજા આવે. બધી પૂરી આવી રીતે જો આ થાળીમાં છે ને, આ છે, આ છે, આ બધી પૂરી હું આવી રીતે તળી નાખીશ. જો કેવી થઈ છે સરસ, આ મસાલાવાળી છે. હું બધી આવી રીતે કરી બતાવું છું, જો આવી રીતે બધી આવી રીતે બનાવી નાખીશ. હાલો છોકરા, મધર શ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી, બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. આ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છોકરાઓ, આખો મહિનો ગયો શ્રાવણ, ભાદરવો મહિનો આવ્યો. હવે છોકરાઓ, આજે મેં નાસ્તામાં નાસ્તો બનાવ્યો છે, આજે ચા બનાવી છે, ચા બનાવી છે. અને આ ચટણી મેં હમણાં બતાવી, કોથમરી મરચાં મગફળીના બી નાખ્યા છે ને એટલે સફેદ થઈ છે, અને લીંબુ, લીંબુ મેં કેરી સ્ટોર કરી છે કાચી કેરી, પણ એ કાચી કેરીમાં બરફ આવી ગયો છે તો થોડીક વાર લાગી એમાંથી, એટલે મેં ન નાખી કેરી. અને આ લાલ ચટણી છે, જો આ ચટણી લાલ છે, આ મેં ઘરે બનાવી છે, આ ઘરે બનાવી છે. અને આ પૂરી બનાવી મેં તમને બતાવી, જો આ પૂરી એવી રીતે બનાવી છે, સરસ મસાલાવાળી કરી છે. છોકરાને તો, છોકરાને બહુ મજા આવે જો આવી પૂરી હોય ને, અંદર મસાલો છે ભરેલો. અને આ ચા તો મારવા, નાસ્તો કેવો લાગ્યો, મસાલા પૂરી હાઈ ક્લાસ, બટેટાવાળાનો મસાલો છે અંદર. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું છોકરાઓ ભૂલતા નહીં. હજી હું આવા કેટલો નાસ્તાનો વિડીયો નવો નવો લઈ આવીશ. બાય બચ્યું.